જિલ્લા આરોગ્ય અધિકારીના કડક વલણના કારણે આજે ધાનેરામાંથી વધુ બે લાયકાત વગર દવાખાનું ચલાવતા ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોમાં વર્ષોથી વગર ડિગ્રીએ તબીબ બની બેઠેલા ઈસમોની હવે એક પછી એક દુકાનો બંધ થઈ રહી છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના શેરગઢ તેમજ ધરણોદર ગામે ભાડાનું મકાન રાખી તબીબી પ્રેક્ટિસ કરતા બે ઈસમોને દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ધરણોદર પેટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મીનાક્ષીબેન રાજપૂતે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે શેરગઢ તેમજ ધરણોદર ગામે ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતા ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં શેરગઢ ગામે સોલંકી રાજુભાઈ પાસેથી દવાનો જથ્થો તેમજ તબીબી વિભાગના સાધનો મળી આવ્યા હતા. ત્યારે છેલ્લા 10 વર્ષથી લાયકાત અને ડિગ્રી વગર તબીબ બની બેઠેલા હરચંદભાઈ પ્રજાપતિ ધરણોદર ગામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને ઈસમો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. ડોક્ટર મીનાક્ષીબેને જણાવ્યું હતું કે હેવી ડોઝની એન્ટીબાયોટિક દવા કે જેની આડઅસર વિશે પણ પૂરતી માહિતી વગર આ ઈસમો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા અને તેના લીધે આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના પ્રમાણે કોઈ ગામમાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતા હોય તો તેની સામે તપાસ કરીને કાર્યવાહી કરવા માટે જણાવેલ. આજ રોજ અમે ધરણોધર અને શેરગઢ ગામની મુલાકાત લેતા બે બોગસ ડોક્ટર મળી આવેલ કે જેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા ન હતા, તેમજ તેઓ જૈવિક કચરાનો નિકાલ સળગાવી અને દાટીને કરતા હતા જે ગ્રામજનો માટે નુકસાનકારક છે, તો આ બે ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા ગામમાં બેન મુલાકાત લીધી હતી અને તમે કાર્યવાહી કરી? ધરણોધર ગામે તથા શેરગઢ ગામે. દવાનો જથ્થો પકડાયો ખરી કોઈ? હા, એમની જોડે વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક તથા પેઇન કિલર દવાઓ પકડાઈ છે. અચ્છા, દવા કેવા પ્રકારની હોય? હાનિકારક હોય શકે શરીર માટે? આ દવા શરીર માટે હાનિકારક છે તથા તેની કોઈ આડઅસર વિશે પણ તેઓ જાણતા ન હતા. અચ્છા, શું નામ હોય ડોક્ટરનું યાદ છે તમને? ધરણોધર ગામે છે પ્રજાપતિ હરચંદભાઈ અને શેરગઢ ગામે હતા સોલંકી રાજુભાઈ ઉકાભાઈ.